નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાત વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર ટુ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એનો અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી નંબર એકથી લઈ અને ચાર સુધીનો અભ્યાસ આપણે કરેલો. આજે આપણે જે જોવાના છીએ તે એક્ટિવિટી નંબર ફાઇવ એનો અભ્યાસ કરવાના છે. જોઈએ સૌપ્રથમ સૂચના, તો કે સ્ટડી ધ મેપ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. તો અહીં જે નીચે ફોર્મ આપવામાં આવેલું છે તેનો અભ્યાસ કરવાનો છે, એની વિગતો ભરવાની છે, એમાં તમારા ટીચર તમને મદદરૂપ થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કરીએ શરૂઆત. જોઈએ સૌપ્રથમ તો કે સ્ટુડન્ટ્સ બેંક ફોર્મ, સ્ટુડન્ટ્સ બેંક ફોર્મ આવી રીતના અહીં વિગત આપવામાં આવેલ છે. તો બેંકનું એક ફોર્મ આપવામાં આવેલું છે જે આપણે ભરવાનું છે. જોઈએ સૌપ્રથમ તો કે ફોર ઓફિસ યુઝ ઓનલી, તો આ જે વિગત અહીં આપવામાં આવેલી છે માત્ર ને માત્ર બેંકના કર્મચારી દ્વારા ભરવામાં આવશે. સીઆઈએફ નંબર અને જ્યારે તમારું બેંક એકાઉન્ટ ખુલી જશે ત્યારે એકાઉન્ટ નંબર એ બેંકના કર્મચારી દ્વારા ભરવામાં આવશે. ત્યારબાદ અહીં જે ભાગ આપવામાં આવેલો છે તેમાં બેંક બ્રાન્ચ જે કંઈ પણ હોય બેંકની એનો રબર સ્ટેમ્પ અને કોડ નંબર સાથે ત્યાં લગાવવામાં આવશે. અહીં ડી ડી ત્યાં તમારે ડેટ લખવાની છે, એમ એમ ત્યાં તમારે મંથ જે કંઈ પણ હોય તે લખવાનું છે, અને વાય 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 જે છે ત્યાં તમારે વર્ષ લખવાનું રહેશે. જોઈએ ત્યારબાદ આગળ તો કે સેલ્ફ ફર્સ્ટ એપ્લિકન્ટ છે, પહેલો જે કંઈ પણ અરજદાર હોય છે એનું તમારે વિગતો અહીંયા લખવાની થશે. જોઈએ તો કે એની નીચે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે, તો કે પ્લીઝ ફિલ અપ ઇન બ્લોક લેટર્સ, તો કે મહેરબાની કરીને તમારે કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે, ભરવાનું રહેશે. એન્ડ યુઝ બ્લેક ઇંક ફોર સિગ્નેચર, અને સિગ્નેચર કરવા માટે તમારે કાળી સહીવાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. તો કે પ્લીઝ ફિલ અપ ઇન બ્લોક લેટર્સ ઓનલી, તો કે માત્ર ને માત્ર કેપિટલ અક્ષરોમાં જ ફોર્મ ભરવું અને કાળી બોલપેનનો ઉપયોગ સહી કરવા માટે કરવો. પ્લીઝ લીવ વન બોક્સ બ્લેન્ક બિટવીન ટુ વર્ડ્સ, તો કે બે શબ્દો વચ્ચે એક બોક્સને ખાલી છોડી દેવું. ટેક ધ એપ્રોપ્રાઇટ બોક્સિસ, યોગ્ય બોક્સમાં ટીક માર્ક કરવું. આવી રીતના સૂચનાઓ આપવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદ નંબર બેમાં શું સૂચના આપવામાં આવેલી છે, ફિલ્સ માર્ક અસ્ટ્રેક્સ આર ઓન આર નોટ મેન્ડેટરી, તો અહીં તમને એવું લખવામાં આવેલું છે તો કે ફિલ્સ માર્ક અસ્ટ્રેક્સ આર નોટ મેન્ડેટરી, તો ફુદડી કરેલો જે કંઈ પણ ભાગ જે છે એ ફરજિયાત છે નહીં. ત્યારબાદ જોઈએ શું સૂચના આપવામાં આવેલી છે, તો કે પ્લીઝ અફિક્સ અ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઇન ધ બોક્સ પ્રોવાઇડેડ, તો કે જે તમને બોક્સ આપવામાં આવેલું છે ત્યાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. ઓલ્સો એન્ક્લોઝ અનધર ફોટોગ્રાફ ફોર એપેક્સિંગ ઇન ધ પાસબુક, પાસબુકમાં ફોટો લગાડવા માટે તમારે બીજો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ પણ તમારે આપવાનો રહેશે. જોઈએ ત્યારબાદ નંબર ચારની અંદર શું સૂચના આપવામાં આવેલી છે, તો કે ફોર ઓપનિંગ ઓફ માઇનર્સ, તો કે નાના બાળકોનું ખાતું ખોલવા માટે જે સગીર વયના બાળક કહી શકાય તે, વેર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એડ્રેસ ઇઝ અવેલેબલ, કે જે જગ્યાએ તમારે એક ઓળખ માટે થઈને અને સરનામા માટે થઈને તમારે પ્રૂફ આપવાનું હોય છે એ જરૂરી હોય છે, તો ત્યારે શું કરવાનું છે, તો કે ધ સેમ વિલ બી પ્રોવાઇડેડ બાય ફાધર મધર એન્ડ નેચરલ ગાર્ડિયન, તો કે ત્યાં તમારા માતા અથવા તો તમારા પિતા અથવા તો તમારા પાલક માતા પિતા જે કંઈ પણ હોય એમનું તમારે આઈડેન્ટિટી અથવા તો સરનામું આપવાનું રહેશે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ, તો કે નંબર ફાઇવ, ઇન કેસ ઓફ ઇલિટરેટ કસ્ટમર્સ, તો કે ગ્રાહક જે કંઈ પણ હોય છે જે અભણ હોય છે એવી બાબતમાં એવા કિસ્સામાં શું કરવાનું, તો કે લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, લેફ્ટ થંબ ઇમ્પ્રેશન ટુ બી એફિક્સિડ એન્ડ વેરીફાઈડ, તો કે ડાબા હાથનું અંગૂઠાનું નિશાન લગાવવાનું અને તેને વેરીફાઈ કરાવવાનો રહેશે. આ સૂચનાઓ એક એપ્લિકન્ટ માટેની હતી, જે અરજદાર જે કોઈ પણ ફોર્મ ભરતો એના માટેની સૂચનાઓ હતી. જોઈએ પર્સનલ ડિટેલ્સમાં શું લખવાનું થશે તમારે અહીં, તો કે કસ્ટમર ટાઈપ, કસ્ટમર કેવા પ્રકારનો છે, તો કે પબ્લિક છે કે સ્ટાફ છે, સ્ટાફના લોકો હોય તો તમારે અહીં તમારે ટિક કરવાનું રહેશે, અને જો તમે જાહેર આમ જનતા હોય તો તમારે પબ્લિકમાં ટિક માર્ક કરવાનું રહેશે, તો તમને જે લાગુ પડતું એ પ્રમાણે તમારે ટિક માર્ક કરવાનું થશે. ત્યારબાદ જોઈએ તો કે સિનિયર સિટીઝન હોય, વરિષ્ઠ નાગરિક હોય તો તમારે યશમાં ટિક કરવાનું થાય, પણ તમે અહીં સ્ટુડન્ટ છો એટલે તમારે એમાં ટિક માર્ક કરવાનું રહેશે નહીં. ત્યારબાદ માયોનિયર હોય તેમાં ટિક માર્ક કરવાનું રહેશે, તમે સ્ટુડન્ટ છો એટલે તમારે માયોનિયરમાં તમારે યશ આપવાનું રહેશે, કારણ કે સગીર વયના બાળક હોય એમના માટે યશ આપવાનું રહેશે. હવે તમે આગળ નામ શું લખવા માંગો છો, મિસ્ટર મિસિસ
કે અધર, તો તમે શું લખવા માંગશો? તો કે જે કોઈ પણ પુરુષ જાતિના વ્યક્તિ હોય તો એમના માટે અહીં મિસ્ટરમાં ક્લિક કરવાનું હોય છે, એટલે કે મિસ્ટરમાં તમારે ટિક માર્ક કરવાનું હોય છે. જો કુમારી કોઈ કન્યા હોય તો એ મિસમાં ટિક માર્ક કરશે, અને જે પરિણીત સ્ત્રી હોય તો એ MRS એમાં જે ટિક માર્ક કરવાનું રહેશે. જોઈએ નીચે તો કે અહીં તમને નેમ આપવામાં આવેલ છે, એમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. તો ફર્સ્ટ નેમ છે એમાં તમારું નામ લખવાનું, મિડલ નેમમાં તમારે પિતાશ્રીનું નામ લખવાનું, અને જે લાસ્ટ નેમ છે ત્યાં તમારે તમારી સરનેમ એટલે કે તમારી અટક લખવાની રહેશે. ત્યારબાદ જોઈએ નેમ ઓફ ફાધર, હસબન્ડ, ગાર્ડિયન, એટલે કે તમારા પિતાશ્રી અથવા તો પતિ અથવા તો પાલક, માતા કે પિતા જે કંઈ પણ હોય તેમનું નામ અહીં તમારે લખવાનું રહેશે. જો તમે તમારા પિતાશ્રીનું નામ લખતા હોય તો તમારે MR એટલે કે મિસ્ટરમાં ટિક કરવાનું રહેશે. જો તમે પતિનું નામ લખતા હોય તો પણ તમારે ત્યાં MR એટલે કે મિસ્ટરમાં ટિક માર્ક કરવાનું રહેશે. અને જો તમે તમારા એક જે પાલક માતા તરીકેનું નામ લખતા હોય તો તમારે MRS એમાં ટિક માર્ક કરવાનું રહેશે. અને ગાર્ડિયન જે પાલક જે કોઈ પણ છે, એ જો કોઈ સ્ત્રી વ્યક્તિ હોય, કોઈ છોકરી હોય, તો તમારે MSમાં ટિક માર્ક કરવાનું રહેશે. તો આવી રીતના તમારે ટિક માર્ક કરવાનું હોય છે. એમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ એન્ડ લાસ્ટ નેમ. જો ફર્સ્ટ નેમ જે કંઈ પણ છે એમાં એમનું નામ લખવાનું રહેશે, મિડલ નેમમાં એમના પિતાશ્રીનું નામ લખવાનું રહેશે, અને લાસ્ટ નેમમાં તેમાં સરનેમ એટલે કે અટક લખવાની રહેશે. આ પ્રમાણે વિગતો ભરવાની હોય છે. ત્યારબાદ જોઈએ ડેટ ઓફ બર્થ. તો જે જન્મ તારીખ છે તે તમારે અહીં લખવાની રહેશે. અહીં તમારે DD એમાં તમારે ડેટ લખવાની રહેશે. જો તમે 8 તારીખે તમારો જન્મ થયો હોય તો 08 લખવાનું રહેશે, અને 13 તારીખે જન્મ થયો હોય તો 13 એ પ્રમાણે લખવાનું રહેશે. એવી જ રીતના મંથ, જો તમારે 8મા મહિનામાં જન્મ થયો, 7મા મહિનામાં જન્મ થયો તો 07 અથવા તો 08, અને જો તમારે 11મા કે 12મા મહિનામાં જન્મ થયો હોય તો 1-1 એ પ્રમાણે લખવાનું રહેશે. અને જે કંઈ પણ યર જે છે તો 2008, 2007, 2004, 2003 એવી રીતના તમારે લખવાનું રહેશે. ત્યારબાદ અહીં જેન્ડર આપવામાં આવેલ છે, એટલે કે જાતિ આપેલ છે. જો પુરુષ જાતિ હોય તો મેલમાં ટિક કરવાનું, અને ફિમેલ હોય એટલે સ્ત્રી જાતિ હોય, છોકરી હોય તો ફિમેલમાં ટિક કરવાનું રહેશે. અહીં ત્યારબાદ નેશનાલિટી, તમારી રાષ્ટ્રીયતા કઈ છે તો કે તમારે ઇન્ડિયન, ભારતીય છો તો અહીં ઇન્ડિયન લખવાનું રહેશે. ત્યારબાદ અહીં નીચે મધર્સ મેડન નેમ આપવાનું છે, માતાનું નામ જે છે તે અહીં તમારે લખવાનું રહેશે આ ખાનાની અંદર. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ, તો કે તમારું પરિણીત જે પરિણીત છો કે અપરિણીત છો તો એ તમારે અહીં સ્ટેટસ લખવાનું રહેશે. તો મેરિડ પરિણીત હોય તો મેરિડમાં ટિક કરવાનું રહેશે, અપરિણીત હોય તો અનમેરિડમાં ટિક કરવાનું રહેશે. અને અધર્સનું જે કંઈ પણ ખાનું છે એમાં જો તમારે લગ્ન થયા હોય અને ડાયવોર્સ થઈ ગયેલા હોય તો તમારે અધર્સમાં ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો આગળ કે UID નંબર આપેલો છે, તેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર જે કંઈ પણ છે એ આધાર કાર્ડ નંબર આ ખાનાની અંદર લખવાનો રહેશે. UID ઓફ ફાધર / મધર ઇન કેસ ઓફ એપ્લિકન્ટ ઇઝ માયોનિયર. તો કે અહીં જો અરજદાર એટલે કે જે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે છે તે સગીર વયનો હોય, બાળક હોય, તો એમના માતા કે પિતાનો આધાર કાર્ડ નંબર અહીં લખવાનો રહેશે. બરાબર, તો આ પ્રમાણે તમારે વિગતો ભરવાની હોય છે. જોઈએ ત્યારબાદ આગળ, તો કે અહીં તમને આગળ કોરેસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કે પત્ર વ્યવહાર માટેનું સરનામું જે કંઈ પણ છે તે તમારે લખવાનું હશે. કરંટ રેસિડેન્શિયલ અથવા તો ઓફિસ, તો કે રહેણાંકનું અથવા તો ઓફિસનું તમારું તાજેતરનું સરનામું લખવાનું હોય છે. અહીં પહેલી લાઇન જે છે એમાં તમે તમારા ગામનું નામ લખી શકો છો, એવી રીતના તમે તાલુકો લખી શકો છો, બરાબર, ડિસ્ટ્રિક્ટ પણ તમે અહીં લખી શકો છો. લેન્ડમાર્ક જે કંઈ પણ છે, સ્ટ્રીટ જે છે તો શેરી લખવાની, લેન્ડમાર્ક એટલે કે આજુબાજુમાં જે કંઈ પણ પ્રખ્યાત વસ્તુ હોય એનું તમે નામ તમે લખી શકો છો. ત્યારબાદ સિટી હોય તો ત્યાં તમે હળવદ અથવા તો અન્ય કોઈ પણ શહેરમાં તમે રહેતા હોય તો એનું નામ તમે લખી શકો છો. ત્યારબાદ પિનકોડ નંબર જે છે તમારે અહીં લખવાનો હોય છે. સ્ટેટ હોય તો ત્યાં તમારે ગુજરાત લખવાનું હોય છે. ટેલિફોન નંબર જો તમે ધરાવતા હોય, લેન્ડલાઇન નંબર તો લખવાનો થશે, નહીંતર અહીં તમારે મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં નીચે એડિશનલ ડિટેલ્સ આપવામાં આવેલ છે, વધારાની વિગતો, વધારાની માહિતી આપવામાં આવેલ છે. વેર એવર એપ્લિકેબલ, જો એ તમારે જરૂરી હોય તો ટિક માર્ક કરવાનું હોય છે. તો ઇન્કમ જે છે અહીં, ઇન્કમ એટલે કે આવક,
તો તમને લાગવું પડતું નથી, એટલે તમારે ત્યાં કંઈ લખવાનું થશે નહીં, કારણ કે તમે વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભરશો, તમારી કોઈ આવક હોય એ નહીં, એટલે કે મંથલી કે એન્યુઅલી તો અહીં કાંઈ જ લખવાનું રહેશે નહીં. આવક મંથલી કેટલી અને એન્યુઅલી છે કે મંથલી છે તમારે લખવાનું હોય, પરંતુ તમારે લખવું જરૂરી છે નહીં. ત્યારબાદ અહીં રિલિજિયન છે, તો હિન્દુ હોય તો હિન્દીમાં ટીક કરું, મુસ્લિમ હોય તો મુસ્લિમમાં ટીક કરું, ક્રિશ્ચિયન હોય તો ક્રિશ્ચિયનમાં ટીક કરું, શીખ હોય તો શીખમાં ટીક કરવું, અને આ સિવાય કોઈ હોય તો તમારે અધરમાં ટીક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી કેટેગરી કઈ છે, તો કે અહીં તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો જનરલમાં ટીક કરવું, ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ઓબીસીમાં ટીક કરવું, એસસી કે એસટીમાં આવતા હોય તો તમારે એસસી અથવા એસટીમાં ટીક કરવાનું રહેશે. કોઈ પણ એક કેટેગરીમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તમારી શૈક્ષણિક લાયકાત શું છે. નોન ગ્રેજ્યુએટ હોય એટલે કે તમે ગ્રેજ્યુએટ ન થયા હોય તો અહીં ટીક કરવાનું રહેશે. ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થઈ ગયો, કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કરેલો હોય તો અહીં ટીક કરવાનું રહેશે. સ્નાતક પછી પણ 2 વર્ષનો અભ્યાસ કરેલો એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો તમારે આમાં ટીક કરવાનું રહેશે. અને જો આ સિવાયનો કોઈ અભ્યાસ હોય તો તમારે અહીં અધરમાં ટીક કરવાનું રહેશે. એટલે કે તમને વિદ્યાર્થી તરીકે તમે ફોર્મ ભરશો, 6ઠા ધોરણમાં 7મા ધોરણમાં તમે અભ્યાસ કરો છો, તો તમારે અધરમાં ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ ઓક્યુપેશન ટાઈપ જે છે, તમારો વ્યવસાય કેવા પ્રકારનો છે, તમારે સેલરી ખાતું છે તો અહીં સેલરીઝમાં ટીક માર્ક કરવાનું રહેશે. સેલ્ફ એમ્પ્લોયડ તમે જો હોય, સ્વરોજગાર પ્રાપ્ત કરતા હોય તો અહીં આમાં ટીક કરવાનું રહેશે. કોઈ બિઝનેસ તમે કોઈ વ્યવસાય કરતા હોય તેમાં ટીક કરવાનું રહેશે. તમે રિટાયર્ડ થઈ ગયેલા હોય તો આ બોક્સની અંદર ટીક માર્ક કરવાનું રહેશે. અને જો તમે સ્ટુડન્ટ છો તો તમારે સ્ટુડન્ટના ખાનામાં ટીક કરવાનું રહેશે, તમને આ લાગવું પડશે, અધર્સ લાગવું પડશે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઓર્ગેનાઇઝેશન નેમ, કોઈ પણ સંસ્થાનું નામ લખવાનું છે જ્યાં તમે જોબ કરતા હોય તો તમને લાગુ પડતું નથી. ડેઝિગ્નેશન પ્રોફેશન, તો તમારો હોદ્દો શું છે, તમારો વ્યવસાય શું છે એ અહીં લખવાનું રહેશે, જે પણ તમને લાગુ પડતું નથી. જોઈએ ત્યારબાદ આગળ, તો કે એની વન ડોક્યુમેન્ટ ફ્રોમ ઈચ ઓફ ધ મેન્શન ટુ કોલમ્સ ફોર અ ફોટો આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ, પ્લીઝ ટીક ધ એપ્રોપ્રાઇટ બોક્સ એન્ડ ગીવ ડિટેલ્સ બિલો. તો કે અહીં કોઈ પણ એક ડોક્યુમેન્ટ, જે 2 ભાગ તમને આપવામાં આવેલા છે, 2 કોલમ્સ તમને આપવામાં આવેલી છે, જે ફોટો આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ માટેની, તો એ બંનેમાંથી તમારે એક એક જે કંઈ પણ છે એ ટીક માર્ક કરવાનું રહેશે. એક એક ડોક્યુમેન્ટ તમારે પૂરું પાડવાનું રહેશે. તો અહીં પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જે છે, ઓળખ માટેના જે કંઈ પણ પ્રૂફ આપેલા છે, એમાં તમે જોઈ શકો છો કે નંબર 1 પાસપોર્ટ વેર ધ એડ્રેસ ડિફર્સ, ત્યારબાદ વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, ગવર્મેન્ટ ડિફેન્સ આઈડી કાર્ડ, આઈડી કાર્ડ ઓફ રેપ્યુટેડ એમ્પ્લોયર, ડ્રાઇવિંગ લાયસન્સ, ફોટો આઈડી કાર્ડ ઇસ્યુડ બાય પોસ્ટ ઓફિસ, ફોટો આઈડી કાર્ડ ઇસ્યુડ બાય યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એપ્રુવડ બાય યુજીસી એઆઈસીટી, લેટર ફ્રોમ રિકોગ્નાઇઝ પબ્લિક ઓથોરિટી ઓર પબ્લિક સર્વન્ટ વેરીફાઈંગ ધ આઈડેન્ટિફાય આઈડેન્ટિટી એન્ડ રેસિડન્સ ઓફ ધ કસ્ટમર. તો આવી રીતના તમને આટલા ડોક્યુમેન્ટ તમને આપવામાં આવેલા છે, જે આઈડેન્ટિટી માટેના છે, ઓળખ માટેના છે. એમાંથી તમે જોઈ શકો છો કે તમારી પાસે વોટર આઈડી કાર્ડ એટલે ઇલેક્શન કાર્ડ તમારી પાસે હોય છે. વોટર આઈડી કાર્ડ વિદ્યાર્થી તરીકે તમારી પાસે, જો કે વોટર આઈડી કાર્ડ હોતું નથી, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ હોય તેની પાસે વોટર આઈડી કાર્ડ પણ હોય છે, પાન કાર્ડ પણ હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોય છે. આમાંથી તમે કોઈ પણ વસ્તુ આપી શકો છો. પણ તમે જે વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરો છો ત્યારે તમારે આ પ્રમાણેની વિગતો લખવાની હશે. ફોટો આઈડી કાર્ડ ઇસ્યુડ બાય યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એપ્રુવડ બાય યુજીસી અથવા તો એઆઈસીટી, તો કોઈ સંસ્થા દ્વારા માન્ય ફોટો આઈડી કાર્ડ જે કંઈ પણ છે એ તમારે રજૂ કરવાનું હશે. તો તમે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરો છો તો તમારે તમારી પાસે આઈડેન્ટિટી કાર્ડ તમારી પાસે હોય છે, તો આમાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે. પ્રૂફ ઓફ એડ્રેસ, સરનામા માટેનું પ્રૂફ જે છે, તો કે ઓફ કોરેસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કે જે કંઈ પણ પત્રવ્યવહાર માટેનું સરનામું જે છે તે તમારે, એના માટેથી તમે શું આપીશો, તો કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ જો હોય તો, સેલરી સ્લીપ છે, ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર, ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, લેટર ફ્રોમ રેપ્યુટેડ એમ્પ્લોયર, લેટર ફ્રોમ એની રિકોગ્નાઇઝ પબ્લિક ઓથોરિટી, રેશન કાર્ડ, કોપીસ ઓફ રજિસ્ટર્ડ લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ, સેલ ડીડ, લીજ એગ્રીમેન્ટ. ત્યારબાદ તમે કેમાં જોઈ શકો છો કે સર્ટિફિકેટ ઇસ્યુડ બાય વોર્ડન ઓફ હોસ્ટેલ ઓફ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એપ્રુવડ બાય જીસી એઆઈસીટી વેર ધ સ્ટુડન્ટ રિસાઇડ, ફોર સ્ટુડન્ટ રિસાઇડિંગ ધ રિલેટિવ્સ, એડ્રેસ પ્રૂફ ઓફ રિલેટિવ્સ,
અલોંગ વિથ ધ આઈડેન્ટિટી પ્રૂફ. તો આટલા જે કંઈ પણ પ્રૂફ જે છે એ એડ્રેસ માટેના અહીં આપવામાં આવેલા છે. હવે એમાંથી તમારી પાસે તમારા ઘેર શું હોય, તો કે ઇલેક્ટ્રિસિટી બિલ તમારા પપ્પાના નામનું હોઈ શકે, ટેલિફોન બિલ પણ તમારી પાસે હોઈ શકે. એવી જ રીતના તમે જોઈ શકો છો રેશન કાર્ડ જે છે એમાં તમારું નામ પણ હોય છે, અને દરેક પાસે હોય છે. તો તમારે રેશન કાર્ડની અંદર તમારે ટિક માર્ક કરવાનું રહેશે. તો આવી રીતના બંનેમાંથી એક એક ટિક માર્ક તમારે કરવાનું રહેશે. જોઈએ ત્યારબાદ આગળ, તો કે ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ, તો કે તમારો પરિચય આપનારની વિગત એ પણ અહીં તમારે લખવાની હોય છે. તો જોઈએ તો કે આ એક ખાલી જગ્યા હેવિંગ CIF નંબર, તો અહીં આઈ પછી જે ખાલી જગ્યા જે આપવામાં આવે છે એમાં જે પરિચય આપનાર વ્યક્તિ જે હોય છે એનું નામ લખવાનું હોય છે, જેનું ખાતું જે તે બેંકની અંદર હોવું જોઈએ. હેવિંગ CIF નંબર, તો CIF નંબરે પાસબુકની અંદર આપવામાં આવેલો છે, એમાંથી નોંધવાનો હોય છે. કન્ફર્મ ધેટ આઈ એમ અ હોલ્ડર ઓફ એકાઉન્ટ નંબર, તો તમારો જે પરિચય આપનાર તે હોય છે એમનું અહીં એકાઉન્ટ નંબર લખવાનો હોય છે. ઓફ સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા ફોર ધ પાસ્ટ ખાલી જગ્યા મંથ્સ, યસ. તો અહીં તમારો પરિચય આપનાર વ્યક્તિનું બેંકમાં એકાઉન્ટ કેટલા સમયથી છે તે અહીં એમને લખવાનું હોય છે. જો 3 વર્ષથી એકાઉન્ટ ધરાવતા હોય તો તમે એમને 3 યર્સ અહીં લખી શકે છે. એન્ડ પર્સનલી નો ધ એપ્લિકન્ટ્સ ફોર મોર ધેન ખાલી જગ્યા મંથ્સ યર્સ, અને જે કંઈ પણ આ એપ્લિકન્ટ જે છે, અરજદાર જે છે, એમને હું આટલા મહિનાથી અથવા તો આટલા વર્ષોથી ઓળખું છું, તો અહીં તમે 4, 5, 6 જેટલા સમયથી ઓળખતા હોય એટલો સમય તમે નોંધી શકો છો. એન્ડ કન્ફર્મ હિમ હર ધર આઈડેન્ટિટી એન્ડ એડ્રેસ એઝ સ્ટેટેડ અબોવ, અને ઉપર દર્શાવેલ જે કંઈ પણ ઓળખ છે અથવા તો જે સરનામું છે એને હું કન્ફર્મ કરું છું. તો આવી રીતના એક પરિચય જે આપનાર જે વ્યક્તિ હોય છે એમની વિગતો લખવાની હોય છે. ત્યારબાદ અહીં નીચે તમે જોઈ શકો છો કે ડેટ આપવામાં આવેલ છે, જે બોક્સ આપવામાં આવેલ છે એમાં તમારે જે તે સમયે તમે ફોર્મ ભરો છો, રજૂ કરો છો બેંકમાં, એ દિવસની તારીખ લખવાની હોય છે. તો ડેટ ડી એમાં તારીખ, એમ એમાં મંથ એટલે કે મહિનો લખવાનો હોય છે, ને વાય જે આપેલ છે એમાં જે તે સાલ લખવાની હોય છે. ત્યારબાદ સિગ્નેચર ઓફ ધ ઇન્ટ્રોડ્યુસર એટલે કે પરિચય આપનાર જે કોઈ પણ વ્યક્તિ જે છે એમની સહી અહીં કરવાની હોય. સિગ્નેચર વેરીફાઈડ બાય, અને જે કંઈ પણ એ સિગ્નેચર જેના દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે, ચકાસવામાં આવે છે, એ અધિકારીની અહીં સહી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નીચે, તો કે અહીં તમને બોક્સ આપવામાં આવે છે, બોક્સમાં કેટલીક વિગતો આપેલ છે. બે બોક્સની નીચે અહીં જે વિગતો ભરવાની છે એમાં સિગ્નેચર ઓફ ધ એપ્લિકન્ટ એ છેલ્લો મુદ્દો અહીં આપવામાં આવેલ છે, એટલે કે જે કોઈ પણ અરજદાર વ્યક્તિ જે છે, એટલે કે તમે જો એક વિદ્યાર્થી તરીકે છો તો અહીં એમની તમારી સહી કરવાની હોય છે. તો આવી રીતના તમારે પૂરેપૂરું ફોર્મ ભરવાનું હોય છે, અને સ્વચ્છ અને સારા અક્ષરે ભરેલું ફોર્મ અને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે બેંક પાસે તમારે રજૂ કરવાનું હશે. તમે બેંક પાસે રજૂ કરશો એટલે તમારું બેંકનું ખાતું જે છે એ તમને ખોલી આપવામાં આવશે, અને તમને પાસબુક પણ આપી દેવામાં આવશે. પછી તમે તમારી જરૂરિયાત અનુસાર બેંકમાં તમે વહીવટ કરી શકો છો, પૈસા તમે જમા કરાવી શકો છો, અને તમારે જરૂર પડે, જરૂરિયાત પડે ત્યારે તમે પૈસાને ઉપાડી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ. હવે પછીનો આગળનો અભ્યાસ એ આગળના વિડીયોની અંદર આપણે કરીશું.